નમસ્કાર મિત્રો, મોગરેશ્વરમાં આપ જોઈ રહ્યા છો સિનેમા જી. મિત્રો, આજે ચર્ચા કરવાની કે આપણે ચિની રાવલની જર્નીની. કોઈ પણ સક્સેસ એક્ટર હોય કે એક્ટ્રેસ એ અહીં સુધી પહોંચે છે તો ઇઝીલી નથી પહોંચી જતા. ઘણી બધી તકલીફોનો સામનો કરીને અહીં સુધી પહોંચતા હોય છે. એમની સાથે એમની જર્નીમાં શું શું થયું છે, શું વીત્યું છે, એ બધી ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલાં ચિનીજી, આપનું હાર્દિક સ્વાગત છે સિનેમા જી. વાત કરીએ તમારું જન્મ, તમારું જન્મ ક્યાં થયું? મારું જન્મ થયો છે જૂનાગઢમાં, સૌરાષ્ટ્ર. એજ્યુકેશન ક્યાં સુધી? એજ્યુકેશન મેં 12th સૌરાષ્ટ્રમાં કર્યું છે અને ત્યારબાદ બીએ લિટરેચર ઇંગ્લિશ અહીંયા એલવી આર્ટસ કોલેજથી કમ્પ્લીટ છે. ચિનીને ક્યારે એવું લાગ્યું કે એ એક્ટર બની શકે એમ છે? એક્ચ્યુઅલી જ્યારથી હું નાની હતી ત્યારથી મને ટીવી એટલે કે ફિલ્મ્સ અને હિન્દી ગીતો જોવાનું બહુ શોખ હતો. એટલે ત્યારથી ક્યાંક મનમાં એવું હતું કે કદાચ હું આ ફિલ્મમાં જઈ શકું, પણ એવું 100% શ્યોર નથી કે આમાં જ જવું છે અથવા તો આ જ કરવું છે. પણ જે કહે છે કે સિચ્યુએશન્સ ઘણી એવી થઈ, એવા લોકો સંપર્કમાં આવ્યા કે જાતે જ હું આ લાઈનમાં આવી. આપણી ફેમિલીમાંથી કોઈ આ લાઈનમાં હતું? નહીં, મારા ફેમિલીમાં જે છે લોકો ડૉક્ટર અને એન્જિનિયર્સ છે ઓન્લી. મારા પેરેન્ટ્સ છે, મમ્મી પપ્પા બંને ડૉક્ટર છે, પછી મારા મામા એ બધા લોકો એન્જિનિયર્સ છે, એટલે આ ફિલ્ડમાં તો કોઈ છે જ નહીં. પણ ઘરેથી તમને સપોર્ટ હતો આ લાઈનમાં આગળ વધવા માટે? શરૂઆતમાં મેં એક ન્યૂઝપેપરમાં એક એડ જોઈ હતી કે ફેશન શો હતો કે કોમ્પિટિશન હતું, સોરી મિસ ગુજરાતનું કોમ્પિટિશન હતું, એટલે એ એડ જોઈ અને મેં મારા મમ્મીને કીધું સૌથી પહેલાં કે મારે આમાં પાર્ટિસિપેટ કરવું છે. એટલે મમ્મીએ તો સપોર્ટ કર્યો. એમાં કંઈક એન્ટ્રી ફી હતી કે તમારે આટલી ફીસ ભરવાની હોય છે, એ ફીસ પણ મેં ભરી. એમાં મેં પાર્ટિસિપેટ પણ કર્યું. એમાં હું મિસ ગુજરાત 2011 ફર્સ્ટ રનરઅપ બની હતી. એટલે મારા ફાધર સ્ટાર્ટિંગથી એટલા સપોર્ટિવ નહોતા કે ભાઈ તું આ કર અથવા તો મારો સપોર્ટ છે, પણ મારી મમ્મી ઓલવેઝ સપોર્ટિવ રહી છે. ત્યારબાદ વન બાય વન ઘણા ફેશન શોઝ કર્યા અને ફર્સ્ટ એક્ટિંગનો એક્સપિરિયન્સ હતો નિહારિકા સિરિયલ હતી જે ઈ ટીવીમાં હતી. એમનું ડિરેક્શન આપણે જે હા સંદીપ પટેલ, જેમની હાલમાં જ ફિલ્મ રિલીઝ થઈ છે લવડી ભવા, એ મારા ફર્સ્ટ ડિરેક્ટર હતા. ત્યારબાદ ડે બાય ડે આગળ વધતા ગયા અને ઇન્ડસ્ટ્રીના લોકો જેમ જેમ કોન્ટેક્ટમાં આવતા ગયા એવી રીતે ફિલ્મ્સ પણ ઘણી બધી મળી. દરેક એક્ટર કે એક્ટ્રેસ હોય એમનો કોઈ ગોડફાધર હોય છે, એવું કંઈક તમારા કેસમાં? નહીં, એવું તો કોઈ નહીં, બટ એક બોલિવૂડની એક એક્ટ્રેસ જે છે જે મને બહુ ગમે છે, એની પર્સનાલિટી કહો કે એની લિવિંગ સ્ટાઇલ કહો કે એની એક્ટિંગ, જે ઝીનત અમાન, તો હું એમની ફિલ્મો બહુ જોઉં છું. ત્યારબાદ જેમ જેમ ડેવલપમેન્ટ થતું ગયું, ગ્રોથ થતો ગયો, એવી રીતે મારા ઓલવેઝ બધા ફેમિલી મેમ્બર્સ છે, બધા લોકો મને ઇક્વલ સપોર્ટ કર્યો છે. ક્યારેક કોઈ બી ફેમિલી મેમ્બર્સ વાળા ક્યારે વિરોધ નથી કર્યો કે ભાઈ અમે લાઈક ગવર્મેન્ટ જોબ્સ કરીએ છીએ અથવા તો ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, તો તું એવી કોઈ જોબ સિલેક્ટ કર કે તું સાંજે 5 વાગે ઘરે આવી જાય. કારણ કે આ ફિલ્ડમાં કોઈ ટાઈમ લિમિટ તો હોતી નથી. તમારે રાત્રે 12 વાગેના શૂટિંગ હોય છે, ત્યારે તો ફૂલ નાઇટ શૂટિંગ હોય છે, એટલે એ ટેકલ કરવું બહુ અઘરું છે. ચીની મોડલિંગ કરી હતી ઇન્ડસ્ટ્રીમાં, એ ઠીક ઠીક ચાલતી હશે એ વખતે, પણ આજે જ્યાં છે તો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે કે એ ટર્નિંગ પોઈન્ટથી ચીનીનું એક અપગ્રેડ થયું હશે, તો ટર્નિંગ પોઈન્ટ કહેવાય? ટર્નિંગ પોઈન્ટ કહેવા જઈએ તો એક પ્લસ પોઈન્ટ પણ કહી શકાય. મેં ફિલ્મો ઘણી રિલીઝ છે, આઈ થિંક 4 to 5 ફિલ્મ્સ મારી રિલીઝ થઈ ચૂકી છે, પણ એનું પબ્લિકલી જે માર્કેટિંગ જે કહો કે કેટલી ઓડિયન્સ તમને કેટલી ઓળખે છે, એ એટલો ગ્રોથ નહોતો. ફિલ્મ્સ બેશક બધી સારી હતી, સારી ફિલ્મો બનાવી હતી, પણ જે કહીએ મારું હાલમાં જે સોંગ રિલીઝ થયું છે હાથમાં છે બિસ્કી, જે રાઘવ ડિજિટલના બેનરમાં બનેલું છે, ડિરેક્શન કર્યું છે ધ્રુવલ સોદાગર, પ્રોડ્યુસર છે બિપિનભાઈ પટેલ અને દીપક પુરોહિત, એ ફિલ્મથી મને જે બેનિફિટ મળ્યો છે આજ સુધી કોઈ ફિલ્મથી નથી મળ્યો. હા, લોકોનું અને અમારું પણ માનવું છે કે તમારું લગભગ ટર્નિંગ પોઈન્ટ છે. રાઈટ. અત્યાર સુધીમાં તમે કેટલી ફિલ્મ કરી છે અને એનો જો તમે નામ કહી શકતા હોય તો પ્રેક્ષકોને? ફિલ્મ મેં 7 થી 8 કરી છે, નામ થોડા યાદ છે. સૌથી પહેલી ફિલ્મ હતી કેનવાસ હતી, જે 2013 રિલીઝ થઈ હતી. ત્યારબાદ રિલીઝ થઈ છે જીવથી વાલી મારી જાનુડી, પછી એક હોરર ફિલ્મ હતી 16 Fight અગેન્સ્ટ રેગિંગ, એ થઈ છે. પછી આપણે દિવ્યાબેન પટેલની લવ લફરું લગન, એ ફિલ્મ રિલીઝ થઈ છે.
પછી બાલનો વારસદાર, જેમાં મારી સાથે ઓપોઝિટ માતા જીત ઉપેન્દ્ર હતા, એ ફિલ્મ રિલીઝ થઈ છે. એવી 4-5 ફિલ્મ્સ રિલીઝ થઈ ચૂકી છે. અને બીજી છે ભૂરે પૂજારણ દારાસુરની, કાળજે પુરાણી મારી સાજણા, પ્લસ મેં એક હિન્દી ફિલ્મ પણ કરી હતી મનીષા, જે હોરર ફિલ્મ હતી, જેનું શૂટિંગ બાકી છે, જેનું આપણે સોંગ ને ટ્રેલર એ શૂટ કરી ચૂક્યા છીએ. વાત કરીએ તો ચીની અત્યારની જે જર્ની છે, એમાં કોઈ ગુજરાતી કલાકાર એવું બાકી હોય કે એમના સાથે કામ કરવાની ચીનની બહુ ઈચ્છા છે જે બાકી રહી જાય? એકચ્યુઅલી ગુજરાતી કલાકારો જે કહીએ કે આપણે શરૂઆતની ફિલ્મ્સના જે લેજન્ડરી એક્ટર્સ હતા, હાલમાં અમુક લોકો હયાત પણ નથી. કદાચ જો મને એમની સાથે કામ કરવાનો મોકો મળતો તો હું બિલકુલ કરતી. આપણા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી છે, એમની સાથે બી કામ જે બહુ જ દુઃખ વાળું હતું કે સારું આ મારી લાઈફ માંથી જો મારે ડિલીટ કરવું હોય તો હું ડિલીટ કરી શકું, એવું કોઈ બન્યું હોય મને? કંઈ છે નહીં, પણ ઘણીવાર તમે કોઈ ફિલ્મ્સમાં બહુ દિલથી કામ કર્યું હોય, તમને બહુ બધી એક્સપેક્ટેશન્સ હોય કે આ ફિલ્મ રિલીઝ થશે તો આ થશે તે થશે, લોકો તમને જોશે, તમારું નામ થશે, પણ એ ફિલ્મો જ્યારે ટાઈમસર પડદા પર નથી આવતી, રિલીઝ નથી થતી, અથવા તો પછી એનું માર્કેટ બહુ ઠંડુ થઈ જાય છે, પછી રહી રહીને એ ફિલ્મો રિલીઝ થાય ને એનું તમને જે બેનિફિટ તરત નથી મળતું, જે કહે છે ને કે ગરમ વાંડી પીરશો તો એની જે મજા છે એ પછી ઠંડીમાં નથી, તો ફિલ્મ્સમાં પણ એવું છે કે તમે એને ટાઈમસર રિલીઝ કરો તો એનો બેનિફિટ બધાને થઈ શકે. તો એ એક વસ્તુ આજે બધા પ્રોડ્યુસર ડિરેક્ટરે ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે એને સમયસર તમે એને જાળવી રાખો છો. એક ફિલ્મની અંદર ઘણા બધા પાસા હોય છે, લવ પણ હોય છે, ટ્રેજેડી હોય છે, કોમેડી હોય છે, ચીની વધારે એન્જોય કયા કેરેક્ટરને કરે છે? વધારે એન્જોય તો હું જે કહેવા જઈએ કે લવ સ્ટોરીઝ તો પડદા પર સારી દેખાય છે, પણ મને લવ સીન જે હોય એ થોડા પરફોર્મ કરવા બહુ વિચિત્ર લાગે છે પર્સનલી, અને કોમેડી કરવી બહુ અઘરી છે. એ તમે લોકોને કહી શકો કે તમે રડાવી શકો છો, પણ લોકોને હસાવવા એ બહુ અઘરું છે, એટલે કોમેડી કરવી બહુ જ અઘરી છે. પર્સનલી મને જોવા જઈએ તો મને ફેમિલી ડ્રામામાં વધારે ઇન્ટરેસ્ટ છે, એટલે ફેમિલી ઓરિયન્ટેડ જે ફિલ્મ છે એ કરવી મને વધારે ગમે છે. હવે આપણે ઇન્ડસ્ટ્રીમાં જે ફેમિલીમાં મેમ્બર કેટલા? મારા ફેમિલીમાં 4 મેમ્બર્સ. કોણ કોણ? મમ્મી, પપ્પા અને મારો ભાઈ. ઇન ફ્યુચર પ્લાનિંગ મેરેજ માટેનું કઈ રીતનું છે? આઈ એમ ઓલરેડી એન્ગેજ્ડ. શું વાત છે! આ બધા સમાચાર ભાઈ અમારા ઓડિયન્સને નતા, હવે ધ્યાન રાખજો કે આ સ્ટેટમેન્ટ બહાર આવી ગયા છે. હવે વાત આપણે આગળ વધારીએ તો ઇન ફ્યુચર એઝ અ ડિરેક્ટર કે પ્રોડ્યુસર અમે ચીનને જોઈ શકીશું? હા, મેં તમને હમણાં પહેલાં જ કીધું કે મેં ખાલી એમ જ રમત માટે એક બે શોર્ટ ફિલ્મ, મારી પોતાના જ વિડીયોઝ હતા, જોકે બીજા કોઈના નતા, એ મેં બનાવી હતી, પણ ફ્યુચરમાં એવો કોઈ ચાન્સ મળશે તો હું ડિરેક્શનમાં જઈશ. પણ એવું નહીં કે ડાયરેક્ટ ડિરેક્શન કરવા માટે, તમે કોઈ સારા ડિરેક્ટરની અંડર તમે એઝ અ આસિસ્ટન્ટ તરીકે તમે કામ કરી શકો, અથવા તો તમે કામ ના કરો તો થોડા ઘણું નોલેજ લઈ શકો છો, એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથથી તમે આગળ જઈ શકો છો. કેને કે આપણે ઇન્ડસ્ટ્રીમાં સુધારો થવો જોઈએ એવું છે? સુધારો એટલે ઇન્ડસ્ટ્રીમાં હવે ઓલરેડી બહુ બધા ચેન્જીસ થઈ ચૂક્યા છે, જે બદલાવ જેટલા બી આવવાના હતા, તમે મ્યુઝિક કહો કે મેકિંગ કહો કે આર્ટિસ્ટ બી બહુ બધા ચેન્જ થઈ ગયા છે, નવા આર્ટિસ્ટો પણ માર્કેટમાં બહુ બધા છે, તો બદલાવમાં તો એવું છે કે જે સ્ટોરીઝ લોકોએ 1000 વાર જોઈ ચૂકી છે એ જો તમારે ફરીથી બતાવી હોય તો તમે એને કંઈક વેરિએશન લાવી અથવા તો એમાં કંઈ સજાવટ કરી અને ફરીથી બતાવો તો એ પ્લસ પોઈન્ટ રહેશે, નહીં તો કંઈક નવા કન્સેપ્ટ તમારે વિચારવા પડશે. અને જો તમે નવા કન્સેપ્ટ ના વિચારવાના હોય, જે છે હિટ ફિલ્મો છે, કદાચ તમારે એની રીમેક બનાવી હોય તો તમે એમાં કંઈક ઉમેરો અથવા તો તમારી સ્ટાઇલથી તમે એને બનાવો તો એનો બેનિફિટ તમને મળશે, નહીં તો બેઠે બેઠું પેલું કરી નાખવાનો કોઈ મતલબ નહીં. ચીનીના પ્રેક્ષકો શું ચીનીને બોલિવૂડમાં જોશે? ના, એ તો જ્યારે અગર મારે જવું હતું તો હું આજથી બહુ ટાઈમ પહેલાં બોમ્બે જ હું સેટલ થઈ ગઈ હોત, પણ મેં એવું ક્યારે વિચાર્યું જ નથી કે મારે બોમ્બે રહેવું છે અથવા તો ત્યાં જઈને સ્ટ્રગલ કરવું છે, બિકોઝ હું ઓલવેઝ એક ફેમિલી ઓરિયન્ટેડ છોકરી છું તો મને મારા ફેમિલીથી નજીક રહેવું વધારે. એનું આ જ રીઝન છે કે એ સિવાય ક્યાં કોમ્પિટિશન વધારે છે? કોમ્પિટિશન તો બધે જ છે, એવું નથી, એ તો અત્યારે બી ઘણા લોકો ત્યાંથી ઓફર્સ આવે છે કે આપણે બોમ્બેમાં ઘણી બધી ગુજરાતી સિરિયલ છે, એના માટે લીડ રોલ્સ માટે પણ ઘણી વાર મારી વાત થઈ છે, પણ એના માટે પછી ત્યાં રહેવાનું ને ત્યાં સેટ થવાનું ને એ બધું અત્યારે
મેં નથી નક્કી કર્યું કે પછી ફ્યુચરનો કોઈ આઈડિયા નથી. અત્યારે તો હું ગુજરાતમાં જ હેપી છું અને અહીંયા પણ સારું કામ ચાલી રહ્યું છે. વાત કરીએ ઇન ફ્યુચર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ એન એક્ટર તમે શું શું કરવા હજી માંગો છો એવું તમે કંઈક પ્રેક્ષકોને કહી શકતા હોય? જો મેં હોરર ફિલ્મ્સ કરી લીધી છે બરાબર, પછી એક આપણે જે કંઈક બોલ્ડ સબ્જેક્ટ થિંકિંગથી બોલ્ડ સબ્જેક્ટ એવી ફિલ્મ પણ કેનવાસ હતી એ પણ કરી ચૂકી છું. લવ સ્ટોરીઝ બી બે ત્રણ ફિલ્મ્સ કરી છે. પણ મારું હવે એવી એક ઈચ્છા છે કે એક માયથોલોજીકલ એક પૌરાણિક ફિલ્મ જો ગુજરાતમાં કોઈ એ લેવલ પર બનાવે તો એ હું જરૂરથી.